નમસ્કાર, મારું નામ ડૉક્ટર મનન ઠકરાર છે. આપમાંથી અમુક લોકો મને ઓળખતા હશો. હું મૂળ જામનગરનો જ છું. અત્યારે હું યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં ગ્રિમ્સબી ખાતે સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક તરીકે કામ કરું છું. આપણે નોબતની યુટ્યુબ ચેનલ પર એક્સક્લુઝિવલી આજથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટાઈપરાઈટર. ટાઈપરાઈટર મારા હૃદયથી હંમેશા ખૂબ નજીક રહ્યું છે, કારણ કે એ સિમ્બલાઇઝ કરે છે કે તમે એકવાર જે લખો એ હંમેશા પરમનન્ટલી છપાઈ જતું હોય છે, અને એક રેટ્રો ફીલ જે છે એ ખૂબ બ્યુટિફુલ છે ટાઈપરાઈટર. ટાઈપરાઈટરમાં આપણે વાત કરશું મનોવિજ્ઞાન વિશે, સાયકોલોજી વિશે, કોઈ પણ અમુક રસપ્રદ પોલિટિક્સની પાછળની સાયકોલોજી વિશે, અને કોઈ પણ એનીથિંગ અંડર ધ રૂફ, એસેન્શિયલી કોઈ પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, રસપ્રદ ટોપિક વિશે આપણે વાત કરીશું. આજે આપણે વાત કરવાના છીએ ઊંઘ વિશે. શું ઊંઘ એટલી એકચ્યુઅલી જરૂરી છે કે એના વિશે આપણે આટલી બધી વાત કરી? રોહિત કરીને એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને એણે કીધું કે હું કોર્પોરેટ સેક્ટરમાં કામ કરું છું. કોર્પોરેટ સેક્ટરની દોડાદોડી તો આપણે સૌ જાણીએ જ છીએ, એકદમ કોમ્પિટિટિવ એટમોસ્ફિયર હોય. તો કહે કે ડૉક્ટર, મારાથી ઊંઘ બહુ વધારે થઈ જાય છે. એટલે મેં કીધું, વધારે એટલે વધારેની પરિભાષા શું? તો કહે કે વધારે એટલે 7-8 કલાક ઊંઘ થઈ જાય છે. જ્યારે મારા જે કમ્પિટિટર્સ છે, મારા પ્રતિસ્પર્ધી છે, એ લોકો તો 3-4 કલાક ઊંઘ કરીને પણ પોતાનું કામ ખૂબ ચલાવી શકે છે અને ખૂબ આગળ વધી શકે છે. આપણે ઘણા પોલિટિશિયન્સને પણ જોઈએ છે જે પોતે ખૂબ ઓછું ઊંઘે છે એનું એક પ્રમાણ આપે છે, કે જેથી કરીને એ એવું કહી શકે કે એ ખૂબ મહેનત કરે છે. શું ઊંઘનું કોમ્પ્રોમાઇઝ કરવું કે ઊંઘ ઓછી કરવી એ સાચે આપણી પ્રોડક્ટિવિટી વધારે છે? અને શું ઊંઘ એકચ્યુઅલી ઓછી કરવાથી આપણે વધુ સફળ બનવાની ક્ષમતા ધરાવતા થઈ જઈએ છીએ, કે પોસિબિલિટી આપણી સફળ બનવાની વધતી હોય છે? તો આજે ચલો ટાઈપરાઈટરમાં એના વિશે વાત કરીએ. સો ઊંઘ શું એકચ્યુઅલી એટલી મહત્વની છે કે નહીં? ઊંઘ આપણા દિવસની કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. શું કામ આવું કહું છું? ઊંઘના 3 મુખ્ય ભાગ કે 3 મુખ્ય સ્ટેજ હોય છે. એક છે હળવી નિદ્રા, બીજું છે ઊંડી નિદ્રા, અને ત્રીજું છે રેમ નિદ્રા. ચલો આપણે જોઈએ કે આ ત્રણેય વસ્તુ આપણને કઈ વસ્તુમાં મદદ કરતી હોય છે અને એની શું ક્રિયા હોય છે. સૌથી પહેલું આપણે લઈએ ઊંડી નિદ્રા. ઊંડી નિદ્રા એ કામ કરે કે આજના દિવસ દરમિયાન આપણે જેટલું પણ બધું શીખ્યા એ આપણા મગજમાં હિપ્પોકેમ્પસ કરીને એક ઓર્ગન હોય છે, એક ભાગ હોય છે. એ હિપ્પોકેમ્પસ આપણા ફોનની રેમ જેવું છે, એટલે કે એમાં અમુક એપ્સ અમુક સમય માટે ચાલુ રહી શકે પણ એ એપ્સ એમાં સ્ટોર ના થઈ શકે. એટલે હિપ્પોકેમ્પસથી આપણા મગજના દરેક ખૂણે જે ઇન્ફોર્મેશન છે એ પહોંચે અને ત્યાં એ સ્ટોર થઈ શકે. ઘણા લોકોના ફોનમાં 8 GB, 6 GB રેમ હોય. એ રેમ એટલું નક્કી કરે છે કે તમારા ફોનમાં એક જોડે કેટલી એપ્સ ચાલુ રહી શકે, પણ એનું જે મુખ્ય જે સ્ટોરેજ થશે એ એપ્સનું કે એ ઇન્ફોર્મેશનનું, એ થશે આપણી રોમમાં, એટલે કે આપણા મગજના અલગ અલગ ખૂણે. તો ઊંડી નિદ્રામાં હિપ્પોકેમ્પસ જે છે એ મગજના દરેક ખૂણે એ ઇન્ફોર્મેશન પહોંચાડે છે. આ ઊંઘના શરૂઆતના સમયમાં થાય છે. સપોઝ તમે 10 વાગે ઊંઘો તો 10 થી 12, 10 થી 1 વચ્ચે ઊંઘની પહેલી 2 થી 3 કલાકમાં ઊંડી નિદ્રા સૌથી વધારે હોય છે, અને ત્યારે આ સૌથી વધુ થાય છે. એટલે તમે જોયું હશે કે જે દિવસે તમે ખૂબ મોડા સુઓ તે દિવસે તમે મેળવેલી જેટલી પણ ઇન્ફોર્મેશન છે ઓલમોસ્ટ વાઇપ આઉટ થઈ જાય, એનું રિટેન્શન ખૂબ જ ઓછું થાય. આ થઈ ઊંડી નિદ્રા. બીજી હવે આવે હળવી નિદ્રા. હળવી નિદ્રા શું કરે? તો એ જે આ હિપ્પોકેમ્પસ વિશે જેના વિશે આપણે વાત કરી, એ હિપ્પોકેમ્પસને સાફ સફાઈ કરે, એટલે કે બીજા દિવસ માટે હિપ્પોકેમ્પસને તૈયાર કરે, કે જેથી કરીને બીજા દિવસમાં જેટલી પણ નવી વસ્તુઓ આપણે શીખવાના છીએ, જેટલી પણ નવા અનુભવો આપણે મેળવવાના છીએ, એને એ રેમમાં, એટલે કે ટૂંક સમયની મેમરી માટે, વર્કિંગ મેમરીમાં કે શોર્ટ ટર્મ મેમરીમાં એ રાખી શકે અને આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રહે. હળવી નિદ્રા જે છે એ આપણા ઊંઘની સેકન્ડ હાફમાં, એટલે કે બીજા ભાગમાં, કે વહેલી સવારે આ વસ્તુ થતી હોય છે. વહેલી સવારે જ્યારે સપોઝ તમે 10 વાગે ઊંઘવાની તમારી આદત હોય અને તમે સવારના 4 થી 6 વચ્ચે, કે સપોઝ તમે 7 વાગે ઉઠતા હો, ચલો તો સવારના 4 થી 6 વચ્ચે આ હળવી નિદ્રા સૌથી વધારે હોય છે. એટલે તમે જોયું હશે કે જો તમારે રાત્રે તમે સમય પર સૂઈ ગયા પણ સવારે 2-3 વાગ્યામાં તમારી ઊંઘ ઉડી ગઈ, તો એ દિવસે તમે બહુ ગ્રાસ્પ નહીં કરી શકો, આખો દિવસ તમે થાકેલું થાકેલું મહેસૂસ કરશો. આ થઈ હળવી નિદ્રા.
અને ત્રીજી જે છે એ છે રેમ નિદ્રા. રેમ નિદ્રા આપણા દિવસની સૌથી મહત્વની નિદ્રા છે, કારણ કે રેમ ઊંઘના સમયે જેટલા પણ નવી ઇન્ફોર્મેશન આપણે મેળવી છે એ ઇન્ફોર્મેશનને આપણી જૂની ઇન્ફોર્મેશન વર્ષોથી મેળવેલી સાથે કનેક્શન્સ એસ્ટાબ્લિશ થાય છે. આપણા મગજના અલગ અલગ ભાગમાં એ કનેક્શન્સ બને છે. જ્યારે આ કનેક્શન્સ બને છે તો આપણને નવી નવી ઉર્મિઓ આવે છે, નવી નવી લાગણીઓ આવે છે, નવા આઈડિયાઝ આવે છે. જે ક્રિએટિવ લોકો હોય છે એના માટે આ ઊંઘ સૌથી વધુ મહત્વની હોય છે, કારણ કે આ ઊંઘમાંથી જે આપણે સાંભળ્યું છે કે વૈજ્ઞાનિકો કે મ્યુઝિક ડિરેક્ટર્સ એ અચાનક ઊંઘમાંથી ઉડી અને એમને કંઈક નવો આઈડિયા સ્ટ્રાઇક થાય છે, આ જે થાય છે એ ખાસ કરીને રેમ સ્લીપના કારણે થાય છે. પણ રેમ સ્લીપનું ખાલી આટલું જ મહત્વ નથી, એનું એક ઇમોશનલ કમ્પોનન્ટ પણ છે. આપણા દિવસ દરમિયાન, આપણે જીવન દરમિયાન આપણે ઘણા એવા ઇમોશન્સ છે જેની જોડે આપણે ડીલ નથી કરતા હોતા. આપણે ઇમોશન્સને દબાવી રાખીએ છીએ. તો એ ઇમોશન્સ આપણા સપનાઓમાં જે આવે છે એ સપનાઓમાં કન્વર્ટ થઈને જે સપનાઓ આપણને યાદ રહે છે કે જેથી કરીને એ ઇમોશન્સને એક વેન્ટ મળે, એક વેન્ટિલેશન મળે, એ પણ રેમ નિદ્રામાં થતું હોય છે. તો હવે આ ત્રણેય નિદ્રા, ત્રણેય જે ઊંઘના જે પ્રકાર છે એ કેટલા મહત્વના છે એ તમે સમજી ગયા છો, અને ઊંઘ કેટલી મહત્વની છે એ આઈ હોપ કે આજે સમજવામાં મેં તમને થોડી વધારે મદદ કરી. આ અઠવાડિયાનું મન શું કહે છે? તો આ અઠવાડિયે આપણે એટલું વિચારીએ કે આપણા દિવસની સૌથી મહત્વની મીટિંગ આપણી ઊંઘ છે, અને જો આપણે ઊંઘ બરાબર કરી શકશું ને તો બાકીની બધી જે મીટિંગો છે ને એને સાચવી લેશું. તો આજથી તમારા કેલેન્ડરમાં 7-9 કલાક તમારા દિવસની સૌથી મહત્વની મીટિંગ તમારી ઊંઘને આપશો ને. નમસ્કાર.